ગુજરાતના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી સુજલામ સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનને ધરતીને નવપલ્લિત કરવા સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જળ અભિયાન છે તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાન થકી કરવામાં આવનાર કામગીરીથી તળાવો ચેકડેમોમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે જેથી જિલ્લામાં જળસંચયનો વ્યાપ વધશે આ ઉપરાંત પાણીનો સંગ્રહ થવાથી સંગ્રહિત પાણીની આજુબાજુની જમીનોના પાણીના તળ ઊંચા આવશે તેમણે જળ સંચય અભિયાન થકી થનારા ફાયદાની પણ વિસ્તૃત વિગતો આપી હતી આ અભિયાન લોકભાગીદારીથી તારીખ એક એકત્રીસમી મે બે હજાર બાવીસ સુધી ચાલશે તેમ જણાવ્યું હતું જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ નંદેલાવ ગામમાં થયેલા વિકાસ કામોની માહિતી રજૂ કરી હતી પ્રારંભે સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયર એમ જી મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અંતમાં આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પરમારે કર્યું હતું આ વેળાએ ગ્રામજનો દ્વારા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી નિવાસી અધિક કલેક્ટર જે ડી પટેલ તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલ સિંચાઈ વિભાગના ચેરમેન રંજનબેન ગામના સરપંચ લક્ષ્મીબેન ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ગામથી સુજલામ સુફલામ જળ અભિયાનની આજે શરૂઆત કરવામાં આવી છે બસોને ને ગામો આખા ભરૂચ જિલ્લાની અંદર આઈડેન્ટિફાઈ થયા છે અને એકત્રીસ મે સુધી આ તલાવો ઊંડા કરવાનું કાર્ય આ સુજલામ સુફલામ જળ અભિયાન થકી થવાનું છે આનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે ગામનું પાણી ગામમાં તલાવો જે છીછરા થઈ ગયા છે અને વર્ષો દરમિયાનમાં જે તલાવો ઊંડા નથી થયા તો એ તલાવો ઊંડા કરીને એની અંદર પાણીનો સંગ્રહ થાય અને આખા વર્ષ દરમિયાન એ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આનાથી બીજો બી એક ફાયદો થાય છે કે જેવી તળાવ ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ થવાથી જળસ્તર જે કહી શકાય જે લેવલ છે પાણીના જે ઊંડા જતા રહ્યા છે એ સમયાંતરે એ પાણીના સ્તરો ઉપર આવે છે અને એ પણ ઘણા બધા કામમાં આવે છે બીજા ગામોને પણ વિનંતી છે કે જે લોકોએ ગામો ના નોંધાવ્યા હોય અને એ લોકોના ગામના તળાવ ઊંડા કરવાના હોય તો આ જળ અભિયાન દરમિયાન જો જિલ્લા પંચાયત વિભાગની અંદર જઈને અરજી કરશે તો તેમના તળાવ પણ ઊંડા થશે પાંચ વર્ષ પહેલાં આ નંદેલાવ ગામની અંદર આ તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું અને હજુ પણ ગામની જરૂર રિક્વેસ્ટ આવી તો ફરીથી એને ગામને એક મીટર જેટલી ઊંડાઈ હજુ કરીને એમાં પાણી ભરવામાં આવશે હું આ તબક્કે આ કાર્યક્રમ આયોજન કરવા બદલ તમામ અધિકારી ગામના સરપંચ ગામના તલાટી અને ગામના સૌ સભ્યોને અભિનંદન આપું છું